અસ્વસ્થમાંને બાંધી દ્રૌપદીની સમક્ષ હાજર કર્યો છે અને અસ્વસ્થમાંને આવી રીતે જોઈ દ્રૌપદી એમ કહે છે, મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. શું કહે છે? જેના પાંચ પાંચ દીકરાને મારી નાખ્યા છે એ વ્યક્તિ હાજર સામે છે અને એ વખતે મારું હૃદય શું બોલે છે કે આને છોડી દો, કે આ બ્રાહ્મણનો દીકરો છે અને બ્રાહ્મણનો દીકરો છે એ બધાનો ગુરુ કહેવાય, એમાં પણ આ તમારો ગુરુ ભાઈ છે. હું જેમ રડું છું ને એમ આની માતા ગૌતમી છે ને એ પણ રડશે જો તમે આને મારશો તો અને ક્ષમા આપી દો. કોણ કહે છે? મા દ્રૌપદી એમ કે આને ક્ષમા આપી દો. તમે વિચાર કરો આ કેવી ઘટના છે. શાસ્ત્રમાં મા દ્રૌપદીને દયાનું સ્વરૂપ કહ્યું છે. ભલા તણુ ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે. ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય. મોટામાં મોટું આભૂષણ હોય તો શું છે? ક્ષમા. ઘરમાં પરિવારમાં ઝઘડાનું કારણ હોય તો શું છે? અક્ષમા. જતું કરી દઉં લેટકો કરતા ના આવડે એટલે બધા ઝઘડા થાય છે, અને જેને જીવનમાં જતું કરતા આવડી જાય ને એ હંમેશા સુખીઓ રહે. જતું કરતા ના આવડે વાતે વાતે દુઃખી થાય. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે એટલે દ્રૌપદીએ કીધું કે આને મૂકી દો. ભીમ કે એમ ન મૂકાય કે આને મારા દીકરાને માર્યા છે. ભગવાને કહ્યું કે તમારી વાત સાચી, મૂકાય નહીં. હવે દ્રૌપદીનું વચન રહે અને મારું વચન રહે, અર્જુનની પ્રતિજ્ઞા રહે, એવું કંઈક કરો કે શું કે ત્રણેયનું વચન રહી જાય, દ્રૌપદીનું માન રહી જાય. ભગવાને અર્જુનને કહ્યું કે આને મારી નાખ, આ મારી નાખવા જેવો છે એટલે મારું એ માન રહી જાય અને અર્જુનની પ્રતિજ્ઞા હતી આનો વધ કરો એનું એ માન રહી જાય એટલે ત્રણેયનો વચન રહી જાય એવો કંઈક રસ્તો કાઢો. અને એવો રસ્તો કાઢ્યો છે. હો હા, બ્રાહ્મણ કંઈક ભૂલ કરે એનાથી કંઈક એવું અનિષ્ટ કર્મ થઈ જાય તો એને દેશવટો આપી દેવો અથવા તો એની ચોટી કાપી લેવી અને એનું ધન લૂંટી લેવું અને એને ગામથી બહાર કે દેશથી બહાર કાઢી મૂકો તો એ બ્રાહ્મણ વધ કર્યો કહેવાય. પણ શરીરથી અવધ્ય છે, શરીરથી કોઈ પણ બ્રાહ્મણ વધ કરવો નહીં એ શાસ્ત્ર ના કહે છે. એટલે પછી ભીમે શું કર્યું? અસ્વસ્થવાના મસ્તક ઉપર મણી હતો કુદરતી, એ મણી કાઢી લીધો, ચોટલી કાપી નાખી અને એ માથે પાંચ ચોટી રાખી કેટલી એવો બિછડો કર્યો અને ત્યાંથી કાઢી મૂકેલો છે. કથા તો બહુ લાંબી છે, આ ભાગવત છે કે સાતીમાં પૂરું ન થાય. સાગર છે, અમૃતનો દરિયો છે. પછી તો જે કંઈ વિધિ કરવાનો તો વિધિ કર્યો છે અને ભગવાન ત્યાં ઘણા દિવસ રોકાણા છે. ત્રણ ત્રણ અશ્વમેધ યજ્ઞ કર્યા. કેટલા? ત્રણ અશ્વમેધ યજ્ઞ ભગવાને કર્યા છે. શિશુકાળનો વધ કર્યો છે અને ભગવાન જ્યારે દ્વારિકા જવા નીકળ્યા છે ત્યારે પેલા અસ્વસ્થમાં શું કરેલું? પોતાને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નહોતું આવડતું ને, એની દિશા બદલાવી છે. અર્જુને પાછું તો વાળી લીધું પણ એ જેને છોડ્યું એ પાછું વાળી શકે, અને પછી અસ્વસ્થમાં છોડેલું એની દિશા બદલાવીને ભગવાને વ્યાસે કીધું તારી દિશા બદલાવ. દિશા બદલાવી અને નક્કી કર્યું ગમે એમ થાય કે પાંડવોનું બીજ ન રહેવું જોઈએ અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ક્યાં છોડ્યું? ઉત્તરા તરફ. અભિમન્યુ પુત્ર, આ અર્જુન પુત્ર અભિમન્યુ એમના પત્ની જે ઉત્તરા હતા ને એના ગર્ભમાં એક બાળક પોસાતો હતો. પાંચ દીકરાને તો મારી નાખ્યા, હવે વંશ કેમ રહે? એટલે ઉત્તરના
કુદરમાં જે બાળક પોસાતો હતો એનો નાશ કરવા માટે એ અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રની દિશા બદલાવી છે. અને ઉત્તરાને ખબર પડી છે કે ભગવાન તો દ્વારિકા જવા નીકળ્યા છે અને આ બાજુ એક ભયંકર તેજ આવે છે અને તેજ મને ને મારા દીકરાને બાળી નાખશે. એટલે ઉત્તરા એમ બોલી છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ અવયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કેશવ, મારી સામે તેજસ્વી બાણ આવે છે, મારી રક્ષા કરો, હું મરી જાઉં ને તો વાંધો નથી, પણ મારા ગર્ભમાં જે બાળક પોસાય છે ને, હે પ્રભુ, એ મારા બાળકની તમે રક્ષા કરો. આ એક જ પાંડવનો વંશ વેલો છે, આનો જો નાશ થશે ને તો પાંડવનો વંશ છે એ પૂર્ણ વિરામ પામશે. અને ભગવાને શું કર્યું, પોતાના સુદર્શન ચક્રથી જે તેજ હતું ને બ્રહ્માસ્ત્રનું, એ તેજને ઢાંકી દીધું. પુત્રના ગર્ભમાં ભગવાન આવી ગયા, તમે વિચાર કરો, અંગુષ્ઠ માત્ર બનીને એક માતાના ઉદરમાં એ ભગવાન આવી ગયા અને પોતાની ગદા એવી ફેરવી અને જેટલું તેજ હતું ને એ તેજ ગદાની અંદર લીન કરેલું છે. તો આવી રીતે ભગવાને ગર્ભની અંદર પ્રવેશ કરી અને બાળકનું રક્ષણ કર્યું. અને એ વખતે એ બાળકને ચારે બાજુ નજર કરી કે આ મારી આમે અંગુષ્ઠ જેટલા સ્વરૂપવાળા દિવ્ય પ્રકાશમાન આ કોણ છે, આમ નજર કરી ત્યાં તો ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. આવી રીતે એ બાળકનું રક્ષણ થયું છે. જન્મ થયો, વિદ્વાનો બધા ભેગા થઈ અને એમનું નામ પાડ્યું છે વિષ્ણુ રાત શું. અને ભગવાને ઉદરમાં રક્ષણ કર્યું, ચારે બાજુ આમ નજર કરી એટલે પરીક્ષિત આવું પણ નામ પાડેલું છે. હવે ભગવાન હસ્તિનાપુર છોડી અને દ્વારિકા જાય છે. કથા બહુ લાંબી છે એટલે શોર્ટમાં લઉં છું. કુંતી માતા પાસે આવે છે, કુવિની પાસે કહે છે કે હવે મને રજા આપો, મારે દ્વારિકા જવું છે. ત્યારે કુંતી માતા કહે છે, કનૈયા, દુઃખમાં સદાયને માટે તો અમારી સાથે હતો, હવે અમને તો સુખ સુખ છે, કોઈ તકલીફ નથી, કોઈ અમારા શત્રુ નથી, અને હવે તું અમને છોડીને જાય છે તો એના તું અમને જો છોડીને જતો હોય કેશવ, તો અમારે આ રાજમહેલનું ને આ બધા ધન વૈભવનું શું કામ છે, અમારે કંઈ કામ નથી. તમે છો એટલે આ બધું છે, અને ભગવત સ્મરણ છે ને એ જ સાચું સુખ છે. શું છે, જેટલું પરમાત્માનું સ્મરણ થાય ને એ જ સાચું સુખ છે, બાકી બધું દુઃખ છે. રામે હનુમાનને પૂછ્યું કે રાવણના દરબારમાં સીતા સુખી તો છે ને, કોઈ તકલીફ તો નથી ને અશોક વાટિકામાં? એટલે હનુમાને કહ્યું, તહા હનુમત વિપત્તિ પ્રભુ સોઈ જબ તજ સુમિરાના ભજન હોઈ. ભગવાન રામે પૂછ્યું કે એ અશોક વાટિકામાં સીતાને કોઈ તકલીફ તો નથી ને, અને એના પ્રત્યુત્તરમાં એ હનુમાને એમ જવાબ દીધો કે પ્રભુ, દુઃખી કોણ હોય જેના જીભમાં તમારું નામ નથી ને, એ દુઃખીમાં દુઃખી છે, અને જેના જીભમાં તમારું સ્મરણ છે, નામ છે ને, એ માણસ સુખીમાં સુખી છે. ભગવાનની સ્મૃતિ રહેવી ને એ જ સારામાં સાર છે. પ્રભુ જવાના માટે તૈયાર થયા. યુધિષ્ઠિરને શોક છે કે આટલા બધા મણને મેં મરાવી નાખ્યા એક રાજગાડી માટે, શું કરું? અને યુધિષ્ઠિરના શોક દૂર કરવાને માટે ભગવાને એને ઘણા સમજાવેલા છે, સમજ્યા નથી હો. ત્યારે એ બાણસૈયા ઉપર
ભીષ્મ પિતા સુતેલા ત્યાં લઈ ગયા છે. ભીષ્મ પિતાએ પછી સમજાવ્યા છે અને ઘણો બધો ઉપદેશ આપેલો છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ ઉપદેશ ભીષ્મ પિતાએ બધો આપેલો છે. અદ્ભુત ભગવાનની ચરિત્રની કથા સંભળાવી છે અને કહ્યું છે કે આ તમારી સામે ઊભા છે ને, જેને તમે તમારા ફઈના દીકરા માનો છો, આ વાસુદેવ કોણ છે ખબર જ દેખાય છે, માણસ એવા પણ માણસ નથી, સાક્ષાત પરાત્પર પરબ્રહ્મ છે. ત્યારે યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું છે. ભીષ્મ પિતાએ ઘણી બધી ઉપદેશની વાતો કરી એટલે થોડોક શોક દૂર થયો છે. પણ જેવા અર્જુન શરણાગત હતા ને, ભગવાનને સમર્પણ થઈ ગયા હતા ને, એવા સમર્પણ થઈ શક્યા નહીં. ભગવાન દ્વારિકામાં પધારેલા છે, પરીક્ષિતનું નામકરણ થઈ ગયું છે, આ બાજુ મહાભારતનું યુદ્ધ થઈ ગયું, વિદુરજી તો એના પહેલા યાત્રા કરવા નીકળી ગયેલા, હવે વિદુરજી યાત્રા કરીને પાછા હસ્તિનાપુરમાં આવે છે. ક્યાં આવે છે? હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી, એ હસ્તિનાપુર કહેવાય. પછી વિદુરજી બધી વાત કરી કે બધું હેમ કુશળ તો છે ને, એટલે પછી બધાએ વાત કરી કે કાંઈ કુશળ નથી, કે બધું ખેડાણ મેદાન થઈ ગયું છે. પછી વિદુરજી મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે ગયા છે અને પછી ભાઈને ઉપદેશ દીધો છે કે જો હવે તમારી ઉંમર ઢળી ગઈ છે, શરીરે એ ગઢપણને ઘેરી લીધું છે, ગઢપણનો શિકાર થઈ ગયું છે, તમારો મૃત્યુ સમય નજીક આવી ગયો છે અને હજી તમારો મોહ મમતા અને સ્વાર્થ છૂટતો નથી, આ શરીરની મમતાનો ત્યાગ કરો, મમતા છોડો અને હવે ભગવાનનું ભજન કરો તો તમારા જીવનું હારું થશે. આટલું બધું રાજ્ય સુખ ધનનો વૈભવ હોવા છતાં પણ હજી તમને ચેન પડતું નથી અને આ તમે શું કરો છો, અને આ પાંડવો કાંઈક એઠું નાખે છે બટવું અને તમે ખાઓ છો, તમને શરમ નથી આવતી, એવા ઉજળા લીધા ને તે હવે છેલ્લી અંત અવસ્થાએ એની આંખ ઉગડી કે ભાઈ કે છે સાચું કે લે. હા, એટલે આપણું પણ એવું છે, અરે કેટલી ઉંમર નીકળી જાય તોય ઘરમાં હું કહું એમ હાલું જોઈ, માથાના વાળ ઉતરી જાય તોય મારું ધાર્યું થવું જોઈએ, કારણ કે ઘરમાં વડીલ હું છું. પણ એ સરવાળો માંડવા કરતાં જિંદગીનો સરવાળો માંડવો કે મેં જિંદગીમાં મારા આત્માની કમાણી કેટલી કરી, મારા આત્માની કમાણી મેં કેટલી કરી, એ સરવાળો માંડવો. અને એ સરવાળો જેને માનતા આવી જાય ને કે આ લોકમાં ગમે એમ રહે ને તો પણ સદાય સુખ્યો રહી, પોતાનું આત્મ કલ્યાણ સાધી શકે. એટલે કવિ એમ કહે છે, જિંદગીમાં કેટલું કમાણા રે કોઈ સરવાળો માંડો, જરા સરવાળો માંડો. સરવાળો ભેગો થતો જાય,
અને એ 10 લાખ છે અહીંયા કામ આવશે ખાવા પીવા માટે, પણ કોઈ કામ નહીં આવે. શું આવે? હાજે આંખ બંધ કરીને જે કરી હશે ને મારા, એ ત્યાં કામ આવશે. એટલે કવિ એમ કહે છે કે આ થોડોક સરવાળો તમે માનજો, નહીં તો હેરાન પરેશાન થઈ જશો. હા, ભગવાન છે એ કોઈની લાગવડ ત્યાં હલાવતા નથી. હગો દીકરો હોય તો શું થઈ ગયું, એની પણ રિટર્ન ટિકિટ પાછી આવે છે. તો મારી ને તમારી રિટર્ન ટિકિટ પાછી આવે કે મોટી નવાઈ નથી. એટલે સરવાળો માની રાખશો ને તો કામ થશે. વેપારી હોય એ જો સરવાળો માંડે નહીં અને સમયસર નામું ન કરે અને પછી બધું વર્ષનું ભેગું કરે, કેટલો નફો ને કેટલી ખોટ ગઈ એ એના હાથમાં આવે નહીં. દરરોજનો જો નામું કરતો જાય ને એ વેપારીને ખબર પડે કે ભાઈ વર્ષમાં મને કેટલો નફો થયો અને કેટલી ખોટ ગઈ, એ વેપારી હોશિયાર કહેવાય. હાજી વાત ને, લગભગ જો 35 થી બધા ઉપર છે ને, લગભગ હરીશ નથી આવ્યા, ચશ્મા આવે બધી આવે. એટલે જો એ સરવાળો માંગવો પડશે. અંતે શું, લાકડા ને છાણા ને દાંડર નો પૂરો એ પાછો હેઠે થી હો, હું કોઈ અડશે નહીં. પણ હવે તો એ સિસ્ટમ ગઈ, લો વિદેશમાં કાંઈ નથી, સીધી ચાંપ દબાવે કરતી 2 મિનિટમાં વાની થઈ જાય, બહાર નીકળે. એટલે લાકડા ને છાણે પણ હવે પ્રાપ્ત થાય એમ છે નહીં, સમય બદલી ગયો. એટલે અહીંયા તને કવિ એમ કહે છે કે બીજું જાજુ તમે બોલો નહીં, ભગવાનનું નામ લો, સરવાળો માંડો. અરે આ બધું બંગલા મોટર એ બધું અહીંયા જીવવા માટે કામ લાગશે. રહ્યો વાંધો નહીં, બંગલામાં રહ્યો, ગાડીમાં ફરો, પણ આપણા મનમાં બંગલો કે મનમાં ગાડી ન આવી જોઈએ. એટલે તકલીફ શું હતી ધૃતરાષ્ટ્રના મનમાં? શું હતું? અરે આ મારો મહેલ, આ બધું મારું, એમ આ જે કઈ છે હસ્તિનાપુર બધું મારું, રાજ્ય મારું, આ બધું મનમાં ભરાઈ ગયું હતું. એટલે વિદુરજીએ પછી તો એને ખૂબ ઠપકો દીધો છે, અને ખબર નહીં કેવો સત્વગુણ વર્તતો હશે. આખી જિંદગી વિદુરજી હેરાન થઈ ગયા, સમજાવીને સમજ્યા નહીં, અને ખબર નહીં આ તીર લાગી ગયું, હે આ તીર લાગી ગયું, નક્કી થઈ ગયું ગમે એમ થાય હવે તો આ રાજ્યમાં રહેવું નથી. ભાઈ કહે છે વાત સાચી છે. અને પછી ધૃતરાષ્ટ્ર એમ કહે છે બોલો હવે શું કરવું છે. ત્યારે વિદુરજી એમ કહે છે છાના માના આપણે ત્રણે જણા, તમે ગાંધારી દેવી ને હું, આ ત્રણે કોઈને ખબર ન પડે એ રીતે રાતોરાત આપે આ રાજ્યમાંથી નીકળી જાય, જંગલમાં જઈ આપણે તપસ્યા કરી આપણું જીવન પૂર્ણ કરીને, બરોબર, કાંઈ વાંધો નહીં. અને રાત્રે 5 પાંડવોને ખબર ન પડે એ રીતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી એ ત્યાંથી નીકળી ગયેલા છે. યુધિષ્ઠિરના ધર્મનો નિયમ છે કે વહેલા ઉઠી નિત્યકર્મ વિધિથી પરવારી અને વડીલોને વંદન કરવા રાજમહેલમાં આવે છે, પણ કોઈ મળતું નથી. તપાસ કરી કે ભાઈ આ લોકો ક્યાં ગયા, ઘણી બધી તપાસ કરી પણ મળ્યા નથી. અને એ વખતે ભગવાનની ઈચ્છાથી નારદજી આવેલા છે, અને નારદજી યુધિષ્ઠિરને એમ કહ્યું તમે શોક ન કરો, હિમાલયમાં સપ્તસ્રોત નામનો તીર્થ છે એ ત્યાં કને એ કિનારા ઉપર એ આશ્રમમાં રહી અને ધૃતરાષ્ટ્ર છે એ જળપાન કરે છે અને તપસ્યા કરે છે, અને એને પોતાનું મન છે ભગવાનમાં લગાવી દીધું છે. આજથી 5મા દિવસે એ ધૃતરાષ્ટ્ર છે શરીરનો ત્યાગ કરશે, એટલે ગાંધારી સતી થશે અને વિદુરજી ત્યાંથી યાત્રા કરવા પાછા ચાલ્યા જશે, પણ પાછા તમારી પાસે નહીં આવે. માટે તમે શોક મુક્ત થાઓ, અને જ્યાં સુધી તમારે રાજ્ય કરવાનું વિધાન લખેલું હોય ત્યાં સુધી તમે ધર્મમાં રહી અને વિધિ સહિત રાજ્યનું પાલન કરો પુત્રની પેટે. નારદજી અદૃશ્ય થઈ ગયા. ભગવાન હસ્તિનાપુરથી નીકળી ગયા છે અને ઘણો સમય થઈ ગયો છે દ્વારિકા ગયા એને. એટલે અર્જુનને મોકલ્યા કે જાઓ તમે દ્વારિકાધીશના ખબર લઈ આવો. અર્જુન આવ્યા છે, ઘણા મહિનાઓ વીતી ગયા, પાછા દિલ્હી આવ્યા નથી. આ બાજુ યુધિષ્ઠિરને અપશુકન થાય છે કે હારું આપણા રાજ્યમાં સમય અનુસારે વરસાદ થાય અને આ બધી મોસમ બદલી જાય છે, શિયાળો આવી ગયો તો વરસાદ આવે છે, આનું કારણ શું? કે લોકોની અંદર ક્રોધ ભાવ,
लोभ व्यवहार में छड़ कपट ईर्षा और कुटुंब परिवार में झगड़ा बजा देखाय छे અને મને પણ જાત જાતનું અસુખન અપસુખન થાય છે, શરીરમાં ઘણા ફેરફાર થયા છે, એ ઉલકાપાત થાય છે, ભૂકંપ થાય છે અને પજામાં કેટલાક કેવા પ્રકારના રોગો આવી ગયા છે, આ બધું અપસુખનો છે. મને લાગે નક્કી કંઈક દ્વારિકામાં કંઈક થયું છે, શું થયું હશે એ ખબર નથી. સદૈવ નકુલને ભીમને બજાય દ્રૌપદીને બોલાવ્યા છે કે મારું મન અશાંત છે, નક્કી કંઈક દ્વારિકામાં એવી ઘટના ઘટી ગયેલી છે, એટલે આ બધા આવા અપશુકનો થાય છે. અને આવી જે વાત થતી હતી ને ત્યાં તો અર્જુન આવ્યા અને અર્જુન આવતાની સાથે રડવા માંડ્યા, બોલ્યા કે છે કારણ કે ભગવાન છે આ ધરતી ઉપરથી અંતર્ધાન થઈ ગયા છે, યદુકુળનો નાશ થઈ ગયો છે, હવે કેવું કેમ કે આમ થઈ ગયું છે, શું લેવા મોકલ્યા હતા, ખબર અંતર લેવા, ખબર અંતર પૂછવા મોકલ્યા હતા. દ્વારિકાધીશ તો હેમ કુશળતો છે ને, જાઓ પૂછી આવો અને ત્યાં થોડાક દિવસ રહી આવો, હવે આવીને કેવું કેમ કે આમ થઈ ગયું છે. અર્જુન રડવા માંડ્યા છે એટલે યુધિષ્ઠિરે મનમાં નક્કી કર્યું, નક્કી કોઈક યાદવે એનું અપમાન કર્યું લાગે છે. યુધિષ્ઠિર કહે છે કે ભાઈ શું કોઈએ તમારું અપમાન કર્યું છે દ્વારિકાની અંદર? તો મને કયો યાદવો બધા સુખી તો છે ને, એમાં પણ કેશવને કોઈ તકલીફ તો નથી ને, 16,100 થી 16,108 હે 16,100 કે 16,108 હવે તમે તમને હોમવર્કમાં દઉં, 7 દિવસ પૂરા થાય ને ત્યાં સુધી ગમે ત્યાંથી ગોતી આવો, 16,100 કે 16,108. અર્જુન કઈ બોલતા નથી હો, અને બહુ કીધું ને ત્યારે દુષ્કે અર્જુન રડી પડ્યા, અને રડતે રડતે અર્જુન એમ બોલ્યા, ભાઈ વંચિતો હમ મહારાજ હરિણા બંધુ રૂપિણા જેની કૃપાથી હું છતે દેશ સ્વર્ગમાં ગયો અને જેના બળથી એ કૌરવ સૈન્ય સાગરનું તરી ગયો અને જેને 10,000 શિષ્યો સહિત દુર્વાસાને તૃપ્ત કરી અને આપણી બધાની રક્ષા કરી અને જે મને પાર્થ કહીને બોલાવતા એ આપણને છોડીને એ સ્વધામ વધારી ગયા. અને યાદવો એ વિપ્રના શ્રાપથી પરસ્પર લડી મર્યા, મારું તેજ છે એ પણ ભગવાન ગયા ને એટલે મારું તેજ પણ હરાઈ ગયું, હવે આ ધનુષની અંદર આ ગાંડીવની અંદર એવું બળ નથી કે સામેવાળાને હું જીતી હરું. ભગવાનની પત્નીઓની પણ રક્ષા ન કરી આવ્યો, રસ્તામાં કાવે લૂંટી લીધા, એ કનૈયો આપણે છોડીને ચાલ્યો ગયો. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બળવાન, કાવે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બંધ. સમયનો પ્રભાવ છે, જેમ જેમ સમય જાય એમ બધા ફેરફારો થાય, કોઈનું કઈ ચાલતું નથી. યુધિષ્ઠિર મહારાજા વિચાર કરે છે, જો દ્વારિકાધીશ હવે જો આ ભૂમંડળ ઉપરથી અંતરધાન થયા હોય તો હવે આપણે અહીંયા રહીને શું કરી ગયા, આ પરીક્ષિતનો આપણે પટ્ટાભિષેક રાજ્યાભિષેક કરી અને આપણે હિમાલયમાં પ્રયાણ કરી દેહને ગાળી દે, પ્રભુ આ પૃથ્વી ને જ્યારથી છોડી ત્યારથી કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે, કારણ કે બધા ચિહ્નો દેખાતા હતા. પાંડવ કહે છે હવે આપણા માટે આ સમય સાનુકૂળ નથી, આ રાજ્ય પરીક્ષિતને ઓપી દો. અને પરીક્ષિતને એ રાજ્ય ઓપી દીધું અને પોતે હિમાલયમાં ગયા અને દેહને ગાળી દીધો છે. લ્યો
અને ધર્મરાજ જતે દઈ જાઓ સ્વર્ગમાં. હવે પરીક્ષિત રાજા નીતિથી રાજ્ય ચલાવે છે. એમના પત્ની હતા ઈરાવતી, એને જન્મે જે ઇત્યાદિ ચાર પુત્રો હતા. ઘણો બધો દિગ્વિજય કર્યો અને ભૂમિનો વિસ્તાર કર્યો છે. જંગલમાં યમુનાજી કાંઠે એક દુઃખદ ઘટના એ પરીક્ષિતે જોયેલી છે. એક કાળો ક્ષુદ્ર પુરુષ ઈ બળદના ત્રણ પગને કાપી નાખ્યા છે અને ચોથો પગ જ્યાં કાપવાના માટે જાય છે ને ત્યાં પરીક્ષિત આવી જાય છે અને કહે છે, ખબરદાર, જો આ બળદનો ચોથો પગ કાપ્યો છે તો તપ, પવિત્રતા, દયા આ ત્રણ છેદાઈ ગયા છે અને સત્ય છે. દુનિયા છે એ સત્યના આધારે ચાલે છે. કેના આધારે ચાલે છે? પરીક્ષિતે કહ્યું, તું કોણ છે? આવો નિર્દય પાપી માણસ આવો અધર્મ મારે રાજ્યમાં આવીને કરે છે, મૂકું નહીં તને. અને મ્યાનમાંથી પરીક્ષિત રાજાએ તલવાર કાઢી લીધી અને કળિયુગ છે એ પરીક્ષિતના શરણમાં આવી ગયો અને કહ્યું કે મને વારસો નહીં, હું તો સાક્ષાત કળિયુગ છું. મારામાં બધા દુર્ગુણો છે પણ એક સદગુણ એવો છે કે એ ગુણને કોઈ અપનાવે ને તો તરત એનું કામ થઈ જાય. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. જે તપ કરવાથી ફળ મળતું નથી, યોગ સાધના કરવાથી ફળ મળતું નથી, ગમે તે દાન પુણ્ય કરો ફળ મળતું નથી, અને ઈ ફળ કેવળ ભગવાનનું કીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવાથી ફળ પ્રાપ્ત થાય છે. કયું ફળ પ્રાપ્ત થાય છે? તો કે મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. કેવળ કળિયુગમાં આ એક મોટો ગુણ છે. અને તેથી પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે હારો, આ ગુણ તો સારો છે એટલે આને મારાય નહીં, પણ આને દેશ નિકાલની સજા તો કરવી. જ્યાં સુધી મારું રાજ્ય હોય જે જેટલા સ્થાનમાં એ સ્થાનમાં એને પ્રવેશ આપવો નહીં. ના આપ્યા એટલે પછી કે કર્યું કે એમ કીધું કે હું રહું ક્યાં, કે મારો સમય થઈ ગયો છે, અત્યારે મારો પ્રભાવ છે, દ્વાપર યુગનો અંત થઈ ગયો, હવે કળિયુગ ચાલુ થયો, હવે મારો જન્મ થયો છે, તો હવે મને ક્યાંક સ્થાન આપો કે, અને તમારે તમારી અંદર સત્યતા, દયા, ક્ષમા, સંતોષ આ બધા ગુણો રહેલા છે એટલે હું તમારી અંદર પ્રવેશ નહીં કરી શકું. અને તમે રાજા છો એટલે રાજા જે ભગવાન વંશ અવતાર કહેવાય, એટલે તમે જેટલી પ્રજાનું પાલન કરો છો એ એટલા દેશમાં હું પ્રવેશ નહીં કરી શકું, એટલે મને અમુક જગ્યામાં સ્થાન આપો. એટલે પછી જુગાર, મદિરાપાન, એકાંતમાં સ્ત્રી સવાસ, હિંસા આટલી જગ્યાએ સ્થાન આપ્યા છે. અને પછી એમ કીધું હજી પણ એક સ્થાન આપો. એટલે પરીક્ષિતે વિચાર્યું કયું સ્થાન આપવું, અને પછી એક સ્થાન આપેલું છે અનિતિથી, જેને સુવર્ણ પ્રાપ્ત કરેલું હોય. નીતિથી નહીં હો, અનિતિથી જે ધન પ્રાપ્ત કર્યું હોય અને અનિતિના ધનમાંથી જેને સોનું ખરીદ્યું હોય એવા સોનાની અંદર કળિયુગને વાસ આપ્યો. શું આપ્યો? એટલે સોનું ખરીદવાનો વિચાર કરો, નીતિનું ધન છે ને કે અનિતિનું છે, નીતિમાં કળિયુગનો વાસ છે એટલે એ શું કરે, એ સામે ના આવે, આપણી બુદ્ધિમાં ફેરફાર કરે. અને પછી તો પરીક્ષિત રાજાએ એ ધર્મના ચાર પગ સાધ્યા છે. એ બળદ બીજો કોઈ નહીં, સાક્ષાત ધર્મ હતા. આ પરીક્ષિતને આ ઘટના દેખાણી છે નજરો નજર. અને એક દિવસ એવું બન્યું કે રાજાને વિચારતો કે મારા દાદાઓએ એક ઉપર પેટી મૂકી છે અને લોક કરેલી છે, હારું કોઈએ ખોલી નથી, તો એની અંદર છે શું ભલા? જ્યારે જરાસંઘને માર્યો ને ત્યારે એનો મુગટ ભીમને ગમી ગયેલો અને ભીમને થયું કે આ મુગટ લઈ લેવા જેવો છે. સદેવને પહેરાવવાનો હતો, જરાસંઘનો દીકરો સદેવ, એને રાજકુમાર તરીકે ઘોષિત કર્યો, એનો પટ્ટાભિષેક કર્યો, એને પહેરાવો હતો. ભગવાનને માગ્યો કૃષ્ણે, ભીમ કે હું ન દઉં, કે માં મહેનત અને માર્યો એ કે આના ફાડિયા કરવામાં મેં કેટલી મહેનત કરી, કેટલા યુદ્ધ કર્યું હોય, અને આ મુગટ હું ન દઉં, કે કેટલો આ મસ્ત મજાનો મુગટ છે, ભગવાન કે આને પહેરાય નહીં, કે આ કેટલા રાજાને મારી અને અનિતનું ધન પ્રાપ્ત કરીને આ મુગટ બનાવેલો છે, તારા માથામાં આવીશ ને
આ જો આવી જાય અને એમાં તું ભરવું કહો ને તું જાલ કોઈથી જલાઈશ નહીં કે તને કાબુ કરો, કઠણ પડશે, ભગવાનને પહેરવા ન દીધો. ભીમ કે હું કે ન દઉં કે ન દીધો. દિલ્હી લઈ આવ્યા, યુધિષ્ઠિર રાજાને વાત કરી કે આ મુગટને આમાં પેક કરાવી દો, કે ડબ્બામાં પુરાવી દો, પેટીમાં, આ કોઈ ખોલે જ નહીં, ફરમાન કરી દો, નહીં તો ભીમ નહીં રહી શકે. અને યુધિષ્ઠિર મહારાજે મુગટ એ ભીમ પાસેથી લઈ અને પેટીમાં મૂકી દીધો. એ પેટી કોઈએ ખોલી નથી. એક દિવસ આના નજરમાં પેટી ચડી ગઈ પરીક્ષિત રાજાના. એને મનમાં એમ થયું કે સારું કે આપણા દાદાએ એ આ પેટી રાખી જ સારું, બંધ પડી છે શું, ખોલાવી, તાળું ખોલાવ્યું અને જ્યાં ઉગાડીને અંદર જ્યારે એકદમ મણિમય ઝડપતો મુગટ નીકળ્યો અને પરીક્ષિત રાજા ખુશ થઈ ગયો. ઓ આ તો કેટલો સરસ મજાનો મુગટ છે. અને મુગટ લઈ અરીસાની બાજુમાં ગયા અને આમ બરાબર માથે મૂક્યો ને આમ ફિટ થઈ ગયો, ન થઈ ગયો. અને જેવો ફિટ થઈ ગયો ને બુદ્ધિ ફરી ગઈ, કારણ કે અનિતિના ધર્મથી એ બનાવેલો મુગટ હતો. ધર્મ નિષ્ઠાવાળો રાજા હતો. કોઈ દિવસ એ શિકાર કરવા જાય નહીં, પણ આજે મનમાં એવો શોખ જાગ્યો કે હારે હું રાજા છું અને હું શિકાર ન કરું કે મૃગિયા કરવી એ તો રાજધર્મ છે, રાજાનો ધર્મ છે. અને નીકળ્યો શિકાર કરવાને માટે. આ કર્યું પોતાનો પ્રભાવ બતાવ્યો, લ્યો. અને જંગલમાં આવ્યો છે, શિકાર મળ્યો નહીં, બપોરનો સમય થઈ ગયેલો છે, ભૂખ્યો તરસ્યો તળવડતો તળવડતો એક ઋષિના આશ્રમમાં આવે છે. એ ઋષિનો અદ્ભુત આશ્રમ હતો અને ઋષિ ધ્યાનમાં બેઠા હતા. ઋષિનું નામ હતું સમીક ઋષિ. શું નામ છે? જગાડ્યા કે કોશિશ કરી કે પોતે ધ્યાનમાં ભગવાનની મૂર્તિમાં એવા સંલગ્ન થઈ ગયેલા, શરીરનું ભાન ભૂલી ગયેલા હતા. પરીક્ષિત રાજા આવ્યા અને કીધું કે ઋષિરાજ, ભૂખ બહુ લાગી છે, તરસ બહુ લાગી છે, શિકાર મળ્યો નથી, કંઈક પાણી હોય, કંઈક ખાવા પીવાનું હોય તો આપો, હું આ દેશનો રાજા છું. પણ સમીક ઋષિ કંઈ સાંભળતા નથી, શરીરમાં હોય તો સાંભળે ને. પરીક્ષિત રાજાને મનમાં એમ થયું કે આ ઋષિ મારું અપમાન કરે છે, હું આ બોલું છું શું નહીં સાંભળતા હોય, આ ખોટો ઢોંગ કરે છે. અને ખબર નહીં કેવું વિધિનું વિધાન, અને બાજુમાં સર્પ મરી ગયેલો. એ સર્પ જોયો અને સર્પને એક બાણથી ઉપાડી અને ઉપર લઈ અને ઋષિના ગળામાં મૂકી દીધો કે તમારી શોભા આ છે. ત્યાંથી ચાલતો થઈ ગયા છે, રાજ્યમાં આવ્યા. અને જેવો મુગટ ઉતાર્યો ને એવી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. એને મનમાં થઈ ગયું, આ હા હા, મારી જિંદગીમાં કોઈ દિવસ મેં ઋષિનું અપમાન કર્યું નથી. મારા બાપ દાદાઓ ઋષિ મુનિઓ બ્રાહ્મણોને ગાયનું પૂજન કરતા આવ્યા છે અને આજે વગર વાંકે મેં ઋષિનો અપરાધ કર્યો કે નક્કી મને આનું ફળ મળશે. અને સમીક ઋષિનો દીકરો શૃંગી ઋષિ હતો. એને ખબર પડી કે મારા પિતાના કંઠમાં કોઈક આવી અને મરેલો સાપ નાખ્યો છે. અને તરત દોડતા દોડતા એ આશ્રમમાં આવ્યા અને ત્યાં જોયું કે પિતાના કંઠમાં છે મરેલો સાપ છે. ઓલા સમીક ઋષિ તો હજી તો ધ્યાનમાં જ બેઠા છે, એને તો ખબર જ નથી. અને આનો ક્રોધ આમ ભગતી ઉઠ્યો અને શૃંગી ઋષિ હાથમાં જળ લઈ અને બોલી ગયા કે જેને મારા પિતાના ગળામાં આ મરેલો સાપ મૂક્યો છે ને, તો જાઓ, મારો સાપ છે કે આજથી સાતમા દિવસે એને તક્ષક નાગ કરડશે અને તક્ષક નાગથી એના દંશથી એનું મૃત્યુ થશે. થોડી વાર થઈ પછી સમીક ઋષિ ધ્યાનમાંથી જાગ્યા અને આ બાજુ એના દીકરા સમીર ઋષિ રડે છે અને દીકરાને રડતા જોઈ અને સમીક ઋષિએ પૂછ્યું કે દીકરા કેમ રડે છે? તો કે તમારા ગળામાં કંઠમાં જુઓ તો ખરા મરેલો સાપ છે. કોણે નાખ્યો છે? તો સમીક ઋષિ આંખ બંધ કરીને જોયું, ઓ આ તો પરીક્ષિત આવેલા હતા.
પણ તું શા માટે રડે છે? તો મને દુઃખ થયું વગર વાંકે મારા પિતાનું અપમાન કર્યું, એટલે મેં જેને શાપ તમારા ગળામાં નાખ્યો હતો ને એને મેં શાપ આપી દીધો. શાપ નાખ્યો તો એટલે શાપ આપી દીધો. શું બોલો? સંસલાનો સ છે હો, આ સગડીનો સ છે. શાપ કે શ્રાપ, જો ગુજરાતી ભાષા બહુ અઘરી છે. શ્રાપ, શાપ, શાપ. પછી સમીક ઋષિની વિચાર થયો, હારો શું શાપ આપ્યો હશે આને? વરી દિવ્ય દ્રષ્ટિ જોઈ, ઓહો આનું તો તક્ષક નાદથી મૃત્યુ છે. કે અને સમીક ઋષિ એના દીકરાને ઠપકો આપ્યો, એલા ગાંડા, રાજા ભગવાનનો અંશ અવતાર કહેવાય અને આના જેવો પરીક્ષિત જેવો ધર્મશીલ ચારિત્રશીલ આવો રાજા હવે કળિયુગમાં મળવો દુર્લભ છે, અને તેને આવી રીતે શાપ આપી દીધો. હવે જાઓ એને ચેતવી દો કે સાત દિવસ છે તમારી પાસે, ચેતવ્યું તો ચેતી જાઓ, ગાડી ઉપડી જશે. આ મૃત્યુ લોકથી ગાડી ઉપડી અક્ષરધામમાં જશે, માટે હરિસ્મરણ કરી લેજો, તમારે જે કંઈ કરવાનું હોય વિધિ કરી લેજો. કે અને શિષ્યને મૂક્યા, રાજા ચિંતામાં છે, મંત્રીને બોલાવ્યા કે મારાથી આ અપરાધ થઈ ગયો છે, હવે અપરાધમાંથી મને કોણ બચાવશે? નથી મને એનું કંઈક ફળ મળશે. અને આમ જ્યાં મંત્રણા કરીને બેઠા હતા ને, અને એ જ સમયે એ શિષ્ય આવ્યો અને વાત કરી, રાજન એક સંદેશો લઈને આવ્યો છું મારા ગુરુનો. ત્યારે તરત આદરભાવ આપ્યો અને પછી સંદેશાની વાત કરી, બોલો તમારા ગુરુનો શું સંદેશો છે? કે રાજન તમે અમારા આશ્રમમાં આવેલા, અમારા ગુરુ ધ્યાનમાં બેઠેલા, શરીરનું ભાન નહોતું ત્યારે તમે જે કંઈ બોલ્યા હશે ખબર નથી, પણ તમે અમારા ગુરુના કઠમાં મરેલો સાપ મૂક્યો અને એના દીકરા શૃંગીએ તમને શાપ આપ્યો છે, સાત દિવસમાં તમારો તક્ષક નાદથી મૃત્યુ થશે, એ તમને દંશ દેશે. એટલે મારા ગુરુએ મને એમ કહ્યું છે કે જા રાજાને ચેતાવી દો, એના જિંદગીના સાત દિવસ છે, હવે એને જે કરવું હોય એના આત્મ કલ્યાણ માટે કરી લે. રાજા ઇન ધ સ્પોટ તરત જ બધું છોડી દીધું. હો પરીક્ષિત, રાજા રાજ્યની અંદર રહેતા હતા પણ એના મનમાં રાજ્ય નથી, એ કંબળની પેઠે અલિપ્ત રહેતા હતા. આપણે રહેવાનું છે, બધું કરવું પડશે આપણે, કારણ કે આપણે સંસારમાં રહીરા, સંસાર આપણામાં આવી જાય એ ખોટું. પાણીમાં સ્ટીમર જાય એમાં વાંધો નહીં, પણ સ્ટીમરમાં પાણી ભરાય તો તકલીફ થાય ને. પાણીમાં સ્ટીમર તરે ત્યાં સુધી વાંધો નહીં, એમ આપણે સંસારમાં રહી બધા વ્યવહારિક આપણે બધા કાર્યો કરીએ એમાં કાંઈ વાંધો નહીં, પણ જો એ વ્યવહાર મારા તમારા અંદર આવી જાય ને ખૂટી જાય, અને પછી કોઈક વાતમાં જો થોડું કંઈક પૂછાય નહીં અને જો દુઃખ થઈ જાય ને તો તકલીફ થાય, એ ખોટું. રાજાએ બધું છોડી દીધું, તરત જ પોતાના જન્મે જે હતો ને દીકરો એને રાજગાદી ઉપર બેસાડી દીધો, ગંગા કિનારે આવી ગયા, મૌનવ્રત ધારણ કરી લીધું. ઋષિ મુનિએ પૂછ્યું, રાજન શું થયું અચાનક આ નિર્ણય લીધો? તો કે આમ થયું, હવે બીજી વાત મૂકો અને રાધા કૃષ્ણ વિના બીજું બોલશો મારે. કવિને સરસ કીર્તન છે, અને જે કોઈ ઋષિ પૂછે ત્યારે કે બીજી કોઈ વાત ન કરો, રાધા કૃષ્ણ વિના બીજું કાંઈ બોલશો મારે. હે, આવી રીતે એ પરીક્ષિત રાજા વાત કરે છે. અને પરીક્ષિતનો ભાવ જોઈ, એની નિષ્ઠા જોઈ, અને પછી એક મહાત્મા આવશે. પણ પરીક્ષિત બોલે છે, રાજા કૃષ્ણ વિના બીજું બોલશોમાં કરવા જેવું હવે આ છે.
બેઠા છીએ ને તો આપણી ઊંઘ આરામ થઈ જાય કે ભાઈ આવતીકાલે આપણે જવાનું છે, રાત્રિ ઊંઘ ના આવે. નહીં તો જો ખુશ થવું છે ને, તમને કોઈ જૂનું વસ્ત્ર મુકાવીને નવું વસ્ત્ર આપે કે ભાઈ આ આ સિઝન બહુ સારી છે, આ નવી ડિઝાઇન નીકળી છે, આ 5000ની વસ્તુ છે, આને એક બાજુ રાખો ને નવું પહેરો, ખુશ ના થવું છે? માણસ ખુશ થઈ જાય ને. પછી પરમાત્મા ભગવાન કે ભાઈ હવે આ જૂનું થઈ ગયું, હવે તને નવું આપું, તો ખુશ થવું જોઈએ કે બીક લાગવી જોઈએ? ના કેવાય કે હા કેવાય? કયો લોય શાસ્ત્રો એમ કહે છે, જેની ચાંચ ડૂબે છે ના એવા ભગવાનના ભક્તો એમ કહે છે કે ખુશ થવું જોઈએ કે હા હવે આ શરીર રૂપી વસ્ત્ર જૂનું થઈ ગયું, પણ હવે ફરીવાર ભગવાનની ભક્તિ કરવાને માટે નવું વસ્ત્ર મળશે. તો સાધના પૂરી થઈ જાય તો કંઈ વાંધો નહીં, નહીં તો જો સાધના પૂરી ન થઈ, અધૂરી રહી ગઈ, તો ભગવાન યોગ પ્રશ્નો વિજાય છે. કોઈ એવા પવિત્ર દંપતીને ત્યાં ફરીવાર ત્યાં મૂકે તો એને કોઈ હર્ષ શોક રહેતો નથી. વિદ્વાનોને ભગવાનના ભક્તોને મરી જવાનો કંઈ હર્ષ શોક હોતો નથી. પરીક્ષિત રાજા છે, ભગવાનના ભક્ત છે, એટલે એને મૃત્યુને સુધારવું છે, એને મરણની બીક નથી. એને નક્કી છે કે મારો મૃત્યુ સમય નજીક આવી ગયો છે, તો હવે મારું મૃત્યુ કેમ સુધરે, મારા આત્માનું કલ્યાણ કેમ થાય? એટલે જે કોઈ ઋષિ મુનિએ પૂછે એટલે એક જ જવાબ દે, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલવું હવે કાંઈ બોલવા જેવું છે નહીં, આખી જિંદુ બધું બોલ્યા. ઋષિ મુનિ બધા બેસી ગયા. હવે રાજાને કયો ઉપાય બતાવો? અને ભગવાનની ઈચ્છા હશે અને સુખદેવજી મહારાજનું આગમન થયું છે, એવા સમર્થ ઋષિ છે, ગર્ભ યોગનિષ્ઠ મહાપુરુષ છે, અને ગર્ભમાંથી બહાર આવતાની સાથે જે ભાગી ગયેલા હતા વનની અંદર તપસ્યા કરવાને માટે, એવા મહામુક્તરાજ એ સુખદેવજી મહારાજ પધાર્યા છે. અને સુખદેવજી મહારાજ ગંગા કિનારે આવ્યા ને એ જ સમયે તમામ ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા છે, સુખદેવજી મહારાજને વંદના કરી છે, પ્રણામ કરેલા છે. અને બધા ઋષિ મુનિએ રાજાને કહ્યું છે કે રાજન, તમે તો બહુ ભાગ્યશાળી છો, અમ જેવા ઋષિના તો તમને દર્શન થાય, પણ ઋષિના પણ ઋષિ મહાયોગી છે એવા સુખદેવજી મહારાજ આજે તમારે ત્યાં પધાર્યા છે. માકે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમારા પ્રશ્નનું નિરાકરણ છે, તમારા મનમાં જે સંશય હોય ને એ તમામ સંશયને દૂર કરે એવા એક યોગી રાજ છે, આ મૃત્યુ સુધરી જશે. સુદ પુરાણી સનત ઇતિહાસ 88000 મહર્ષિઓને એમ કહે છે, ઋષિઓ ત્યાર પછી પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને વંદના કરી છે, પૂજા કરી છે, ઊંચી પાટ ઉપર એમને બેસાડેલા છે. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એ ન્યાય વિવેકપૂર્વક બે હાથ જોડી અને પરીક્ષિત રાજા શિષ્ય ભાવે સુખદેવજી મહારાજને કહે છે કે ગુરુદેવ, અહો મારો મોટો ભાગ્ય, તમ જેવા મહાપુરુષના મને દર્શન થયા, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તો ગુરુદેવ મારે પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ આપો. સુખદેવજી મહારાજ કહે છે, બોલો રાજન, શું પ્રશ્ન છે તમારો? પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ સર્વથા યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ દ્રુભિ પ્રભો. પરીક્ષિત રાજા કહે છે કે સુખદેવજી મહારાજ,
જેનો મૃત્યુકાળ મૃત્યુ સમય નજીક આવ્યો હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ સુધારવાને માટે, પોતાનું આત્મકલ્યાણ સાધવાને માટે, એ મારો પ્રશ્ન છે. એ મારા પ્રશ્નનો જવાબ આપો. અરે સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજન, જેનો મૃત્યુ સમય નજીક આવ્યો હોય ને, એમણે પોતાનું મન છે એ ભગવાનમાં પરોવી દેવું, તેનો મૃત્યુ સમય સુધરી જાય છે. અને ભગવાનમાં મન પરોવાને માટે ભગવાનની કથા વાર્તા, ભગવાનના લીલા ચરિત્રોમાં પોતાના એ મનને ગૂંચવી મેલવું, જેમ પક્ષી છે જાળની અંદર ફસાઈ જાય પછી પક્ષી જાળમાંથી બહાર નીકળી શકતું નથી, એમ મનરૂપી પક્ષીને ભગવાનના ચરિત્રરૂપી જાળામાં જો ગૂંચવી મેલે તો પછી એ બહાર નીકળી શકે નહીં. અને એમાં જો મૃત્યુ થાય ને તો એ જીવાત્માને પરમપદની ભગવદ્ ધામની પ્રાપ્તિ થાય છે. ત્યારે પરીક્ષિત રાજા એમ કહે છે, તો ગુરુદેવ મને ભગવાનની કથા સંભળાવો. કે સુખદેવજી મહારાજ કહે છે, ભલે કઈ વાંધો નહીં, પણ મનમાં ભગવાનનું વટણ કરજે. હવે સંસાર કાઢી નાખજે મનમાંથી, હું કહું એમ કરજે. ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં એક હરિભગતને ઘરે બપોરના સમયે જમવાને માટે જતા હતા. રસોઈ હશે, થાળ તૈયાર થઈ ગયા હતા. બ્રહ્મચારી બોલાવા આવ્યા, પ્રભુ ચાલો થાળ તૈયાર થઈ ગયા છે. જાય છે રસ્તામાં, હરિભક્ત ભેગા છે, સંતો ભેગા છે, અને એક માણસ ત્રાજવામાં કાકરા અને રેતી એ બે જોખે છે. ત્રાજવું જોયું ને, ત્રાજવામાં કાકરા અને રેતી જોખે છે અને બોલે છે, કોઈક સાકર લો કોઈક ખાંડ લો. શું બોલે છે? કોઈક સાકર લો કોઈક ખાંડ લો, આવું ત્રાજવા ઊંચું કરીને બોલે છે. એટલે પ્રભુએ કહ્યું કે આ કોણ છે? અને આ એકમાં કાકરા અને એકમાં રેતી આ ત્રાજવામાં લઈને બોલે છે, કોઈક સાકર લો કોઈક ખાંડ લો, કે આનું મગજ ખસકી ગયું શું છે? તને હરિભક્ત કીધું, મહારાજ પ્રભુ તમારી વાત હા વાંચી કે આનું મગજ ખસકી ગયું છે. આ અમારો ગામનો શેઠિયો છે, એનું નામ કબા છે, સમજે? પણ હવે કબો બધા કહીને બોલાવે છે. આ ધંધામાં ખોટ ગઈ, એક આંટો ખસકી ગયો અને ગઈ હવે ગાન પણ આવી ગયું છે. એટલે ત્રાજવામાં કાકરાની રેતી લઈ અને એમ કહે છે, કોઈ ખાકર લો કોઈ ખાણ લો. કે ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેથી એમ બોલ્યા, જો ભક્તો જે ભગવાનનું ભજન નથી કરતા ને એ બધા છે ત્યાં કબા ગાંડા જેવા છે. કેના જેવા છે? બધા કબા ગાંડા જેવા છે. એટલે હાલતા ચાલતા ભગવાનનું ભજન કરો, અભ્યાસ કરો. આપણે વાત સ્વીકારી લીધી, સાંભળી લીધી, એનાથી કંઈ સિદ્ધ થઈ જતું નથી. વાતને સાંભળ્યા પછી ધીમે 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 એનો અભ્યાસ કરવો પડે. સંતોએ કહ્યું, રસની આવત જાવતે શીલ પર હોત નિશાન, કરત કરત અભ્યાસ તું જડમતી હોત સુજાન. રસની આવત જાવતે શીલ પર હોત નિશાન. દરરોજના અભ્યાસથી રસની એટલે દોરડી, ઈ જો કઠણ પથ્થર ઉપર આવ જાવ કરે ને તો કઠણ પથ્થર ઉપર પણ કાપા પડી જાય છે. એમ જીવનમાં જેને ભગવાન પ્રધાન રાખવા હોય, પોતાનું આત્મકલ્યાણ સિદ્ધ કરવું હોય, તો ધીમે ધીમે હાલતા ચાલતા ભગવાનના નામ લેવાનો અભ્યાસ કરે ને તો ધીમે ધીમે અભ્યાસ થઈ જાય. પછી એને નામ લેવું અઘરું પડે નહીં, એ હાલતા ચાલતા પણ નામ લેવાય, પણ દરરોજનો અભ્યાસ કરવો પડે. આમે મોત દેખાય છે એમ માનીને અભ્યાસ કરવો પડે. એ આમે છે મૃત્યુ છે. ગાડીમાં બેઠા જો, આ મોટા મોટા સંતનું ચિંતન કેવું હોય, એ કે ગાડીમાં બેઠા એટલે સમજી લેવાનું કે સામે મોત છે. શું છે? ગાડીમાં બેઠા મંદિરમાંથી નીકળ્યા પછી પાછા આવશું કે નહીં આવી એની ખાતરી નથી. એટલે સામે મોત જોવા, મોતને જોવાનું, મારા હાથમાં રાખવાની અને હરિસ્મરણ કરવાનું. અને એમાં કંઈક થયું, ભડાકો થયો,
અને કઈક જો ઉગલી ગયા ભગવાન નું સ્મરણ આવશે તો સીધા ત્યાં, એટલે ગાદી માં બેઠા એટલે ક્યાં, મોતમાં બેઠા, આમે મોત છે એવો વિચાર હાથમાં રાખવાનો. એક યુક્તિ છે ભગવાન નું નામ લેવા માટે. આ બધી ટેકનિકો આઈડિયા છે, આ રાજનીતિ છે. શું છે? તો આવી યુક્તિઓ આવા મહાપુરુષો પાસેથી મળે. એટલે ગંગા કિનારે પરીક્ષિત રાજા બેસી ગયા છે. સુખદેવજી મહારાજ આવી ગયા, પ્રશ્ન કર્યો છે કે મૃત્યુ સમય જેનો નજીક આવ્યો હોય એમને શું કરવું? સુખદેવજી મહારાજ જવાબ દીધો, ભગવાનનું ભજન કરવું, કથા વાર્તા સાંભળવી અને ભગવાનમાં મન પરોવી દેવું. સાત દિવસમાં આપણું મૃત્યુની તારીખ નક્કી છે, જન્મ તારીખ પરમાત્મા નક્કી કરે છે, મૃત્યુ તારીખે નક્કી છે, પણ એ ખબર નથી એટલું. એટલે હવેથી આપણે ખબર રાખીએ કે આજે શનિવારે, રવિવારે ગુજરી ગયો. એટલે સંતો વાત કરે કે સોમવારે જન્મ્યો, મંગળવારે મોટો થયો, બુધવારે બુદ્ધિ આવી, ગુરુવારે ઘોડે ચડ્યો, શુક્રવારે બગો આવ્યો, શનિવારે માંદો પડે, રવિવાર મરી ગયો. આટલું જ છે. લ્યો બોલવામાં સારું લાગે, સાંભળવામાં મજા આવે, પણ વાત સત્ય છે. આપણો રવિવાર કયો? મંગળવાર આવશે, બુધવાર આવશે, નક્કી નથી, આવશે ખરો. એટલે જો હાલતા ચાલતા ભગવાનનું નામ લઈ લે તો આ આજની કથા છે ને એ સાર્થક થઈ જાય. તો આવી રીતે પ્રથમ સ્કંદની અંદર સુખદેવજી મહારાજનું આગમન થયું છે અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, એનો પ્રત્યુત્તર આપ્યો છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશાસ્ત્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે સુખાગમનમ નામ એકોણવિંશ